अमरेली જિલ્લાના બગસરા તાલુકા નગરપાલિકાના સફાઈ કામદારોના પગાર ન ચૂકવાતા સફાઈ કામદારો નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી હડતાલ પર ઉતરી સફાઈ કામગીરી બંધ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। નગરપાલિકાના સફાઈ કામદારો હડતાલ પર ઉતરી જતા શહેરમાં સફાઈ કામગીરી ઠપ થઈ ગઈ છે। ત્યારે સફાઈ કામદારો દ્વારા ગત તારીખ 21 ઓક્ટોબરના રોજ બાકી રહેલ પગારની ચૂકવણી કરવા રજૂઆત કરી હતી કે જો પગાર નહીં ચૂકવણી કરવામાં આવે તો 26 ઓક્ટોબરના રોજ સફાઈ કામગીરી બંધ કરી હડતાલ ઉપર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી, જેને પગલે પગાર આ દિન સુધી ન ચૂકવાતા સફાઈ કામદારના પ્રમુખ હસમુખભાઈ કુંભાની આગેવાની હેઠળ સફાઈ કામદારો તાલુકા નગરપાલિકા સામે હડતાલ પર ઉતર્યા છે। તો તારીખ 19 જૂન 2024 ના રોજ ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી, નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ એબી રીબડિયા અને હેડ ક્લાર્ક બીસી ખીમ સૂર્યાની ઉપસ્થિતિમાં સફાઈ કામદારોના 15 મુદ્દાઓને લઈ સમાધાન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ બાકી રહેલ બોનસ અને પગારની ચૂકવણી નહીં થતા અંતે સફાઈ કામદારોએ આજરોજ બગસરા શહેરમાં સફાઈ કામગીરી બંધ કરી આંદોલન પર ઉતર્યા છે। આજરોજ બગસરા નગરપાલિકાના જે તમામ અમારા સફાઈ કર્મચારીઓ છે તે તેમની માંગને લઈને આજથી સફાઈ બંધ કરીને આજે ઉપવાસ સાથે જોડાયેલા છે અને ખાસ કરીને 19/6/2024 ના રોજ જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે એનું સમાધાન પત્ર અમારી પાસે છે। એ પત્રમાંથી જે અમારા મુખ્ય મુદ્દાઓ હતા તે હલ કરવામાં નથી આવ્યા, તો તેના કારણે આજે આ નગરપાલિકાની નીતિ જો જોવા જાવી તો નાનામાં નાના સફાઈ કામદારનું શોષણ કરવું, માત્ર ને માત્ર લોલીપોપ આપવા, આવી નીતિ સામે અમે વિરોધ કરીને આજે અમે વિરોધ પ્રદર્શન પણ કરીશું અને બે દિવસમાં જવાબ નહીં આપે તો જે અત્યારે પીએમ સાહેબનો કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં પણ અમે વિરોધ કરવા પહોંચવાના છીએ। આવી તમામ પ્રકારની અમે આ સરકારને ખાતરી આપી છીએ अपना मीडिया मार्फत के खास कर जे सरकारश्री द्वारा परिपत्र करवामां आव्या होय के लोकोने पूरतु वेतन आपवू, लोकोने बोनस आपवू, आवी दरेक नोंध परिपत्र थता होय तो ते परिपत्रनुं बगसरा नगरपालिका द्वारा उल्लंघन करवामां आवी रह्युं होय तेवो आप श्री जोई रह्या छो। तो खास करीने अमारा जे प्रश्नो छे तेने हल करवामां नहीं आवे तो अमे दिन प्रतिदिन अलग अलग उग्र कार्यक्रमो आपशुं। આજ રોજ આના ધારાસભ્ય છે કાકડિયા સાહેબ, એમને પણ એવું કીધું હતું કે 11 વાગ્યા કર્મચારીઓ હાજર રહેજો, તમારી સીઓ સાહેબ સાથે વાતચીત થઈ જાય, પણ 11 વાગ્યાના અમારા કર્મચારી બેઠા છે, હજી સુધી અધિકારી કે પદાધિકારી કોઈ પ્રકારની નોંધ લીધી નથી અમારા કામદારોની। હવે પછી અમે તમામ કર્મચારીઓ સાથે મિટિંગ કરીને ઉગ્ર કાર્યક્રમો આપશું। આજે હાલ સફાઈ કામદારનો પહેલાં મારો પરિચય હું આપું, હું બગસરા બાલબિકી સમાજના પ્રમુખ શ્રી હસમુખભાઈ જયરામભાઈ કુંભાર અને સફાઈ કામદાર અગ્રણી। અમારા પ્રશ્નોનો સહયાગી માટે ભેગા કરવામાં આવ્યા છે, સરકારશ્રીએ 7000 બોનસ બહાર પાડ્યું છે, બોનસ ચૂકવવામાં નથી આવતું, એડવાન્સ પગાર આપવો એ એડવાન્સ પગાર નથી આપતા, અમારા અગાઉના 2 મહિનાના પગાર પેન્ડિંગ છે, પેન્ડિંગ પગાર પણ આપવામાં આવ્યા નથી। એટલે અમારે દિવાળી જેવા તહેવારને અમારા છોકરાઓનું કાંઈ લેવું દેવું હોય, કપડાં લતા લેવા હોય, અમારે દિવાળી એવું ઉજવવી કે હોળી ઉજવવી આ કાંઈ નક્કી થતું નથી। અને અહીંના અધિકારીઓ પદાધિકારીઓ કોઈ પણ જેવી સાહેબ ધારાસભ્ય છે જ્યારે વાતચીત થાય એ કે તમે જાજો 11 વાગે તમારી ત્યાં રૂબ મુલાકાત થાય, તો અમારા ચીફ ઓફિસર નવા આવ્યા છે પછી એનો હજી કોઈ મુલાકાત નથી થઈ, એ અત્યારે અમને એવા લોલીપોપ, હું અત્યારે લાઠી પીએમ સાહેબના કાર્યક્રમમાં વધશું, તમે આજનો કાર્યક્રમ મુલતો, અમે આજનો કાર્યક્રમ કોઈ મુલતવી નથી રાખવાના। અને અમારા શ્રી જીતુભાઈ બારેજિયા ઓલ ગુજરાતના અધ્યક્ષ અહીંયા જે પધાર્યા છે, અમે એની આગેવાની હેઠળ અને ગામમાંથી રેલી કાઢશું અને થાળી વગાડી નેલાથી વિરોધ પ્રદર્શન કરશું। આ બાબતો જો આમાં નિર્ણય નહીં આવે તો છતાંય અમરેલી હાઈવે રોડ બ્લોક પણ કરવામાં આવશે। મારું નામ લલિતા ટીમાણીયા, મહિલા પ્રદેશ પ્રમુખ। બગસરા નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓને પગાર નથી ચૂકવવામાં આવતું કે પૂરતું વેતન નથી આપતા, અત્યારે એ લોકોને પગાર નથી થયો, બોનસ નથી આપવામાં આવતું, પણ છતાં આ નગરપાલિકાને જરી કે ચિંતા નથી આ સફાઈ કર્મચારીની। એટલા માટે મારું એમ કહેવાનું છે કે છતાંય જો આજ પગાર ન ચૂકવે કે ન આ લોકો નિર્ણય કરે કે આ જો પગાર નથી ચૂકવતા કે નથી બોનસ ચૂકવવામાં નહીં આવે તો આ લોકો આજે ઉગ્ર આંદોલન એ લોકોની ફરજ પડશે। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે, ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।